પાણી આપજો ને કાકી. મેં તમારી પાસે ક્યાં મગાવ્યું હતું પાણી કે તમે આટલો ગુસ્સો કરો છો મારા પર? અરે મારી પાસે ભલે ન મગાવ્યું, પણ તારા કાકી પાસે તો મગાવ્યું છે. એ તારી કાકી છે, તારી નોકરાણી નથી. આવી રીતે છે ને પાણી નહીં મગાવવાનું કોઈ પાસે. કેમ, આ તમે બહારથી કામેથી આવો તો તમને પાણી નથી મળતું ઘરમાં? હું છે ને આ ઘરમાં માલિક છું, અને તારો ભાઈ ધવલ છે ને એ ફાવે એમ કરશે આ ઘરમાં. બાકી તારે તો છે ને અમારી દબાણ નીચે જ રહેવાનું છે. અમે કેવીને એમ જ તારે કરવાનું, જરી કે તારે અમારી સામે નહીં બોલવાનું. તમને પાણી નથી મળતું એટલે અમે તો માલિક છીએ આ ઘરના. હા તો ભાભીને કહી શકું ને? ભાભી પાણી આપજો ને. ભાભી આ શું છે? આ તમારા સોક્સ ઘરમાં કેમ પડ્યા છે જ્યાં ત્યાં? મેં હમણાં જ ફેંક્યા ત્યાં, ને હું લઈ લેત હમણાં. અચ્છા, એટલે બધો ગુસ્સો આવે છે તમને કે બધી વસ્તુઓને આમ તેમ ફેંક્યા કરો છો? આ ઘરમાં તમારું કોઈ નોકર નથી હા દેવરજી? મજા આવે એમ રાડો પાડવાની, મજા આવે એમ બોલવાનું, ને મજા આવે એમ કરવાનું. પાણી પીવું હોય ને તો તમારી માં ને કહેવાય, એ તમને ભરી આપે. તમારે બી માં દીકરાને છે ને નોકરીની જેમ જ આ ઘરમાં રહેવાનું. હા તમે તો એવું જ ઈચ્છો છો ને, કારણ કે માનું છું કે હું ઓછું કમાવું છું. હા નોકરીમાં સેટ નથી થતો એટલા માટે તમે તમારી દાદાગીરી ચલાવો છો. હાકા હા થોડું ઘણું દયા જેવું પણ રાખો. હા તમે શું બોલો છો એનું ભાન છે તમને? મારા મમ્મીને ઉંમર તો જુઓ એમની, એ પ્રમાણે એમને કેવી રીતે બોલાવવા એ પણ તમને શીખવાડવું પડશે. તમે શીખવાડશો મને બધું? તમે તમારા કામમાં ધ્યાન આપો ને તો બહુ મોટી વાત છે. આવ્યા મોટા મને શીખવવા વાળા, પાણીની તરસ લાગી હોય ને તો પેલા ગોરે જવાય, પાણી પીને પછી અહીંયા બેસાય. અને અમારામાં દયા જેવું છે ને એટલે તમે બે માં દીકરો પીડા છે સમજ્યા? જો દયા ન હોય ને તો ભીખ માંગતો રસ્તામાં ભીખ, અને આવી જ રીતે તાર તેવર રાખીને તો ભીખ મગાવી દે બે માં દીકરા પાસે. હું હંમેશા તમારી સામે ક્યારેય બોલ્યો નથી, પણ તમે મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છો. હા તો બોલો ને, અપમાન કરો અમારા બધાનું. કાલ સવારે હાથ ઉપાડશો અને પછી ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશો. લક્ષણ તમારા અમને ખબર જ છે, અમારે એ નથી જાણવું. તમે તો એ કહો કે આ નોકરી ધંધાનું હવે શું કરવાનું છે? એક જગ્યાએ સેટ થવાનું છે કે પછી આમ ભટક્યા કરવાનું છે? થઈ જઈશું સેટ. ક્યારે? સમય આવે. સમય ક્યારે આવશે તમારો? અડધા ગયડા તો આમનામ થઈ ગયા છો. આ નોકરી ધંધાની પાછળ છે ને કોઈ છોકરી પણ નથી આપતું, ખબર છે બધાને. ક્યારે કંઈ કમાવાની તેવડ તો છે નહીં. કોકની દીકરીને લઈને આવશે ને તો એને પણ ભીખ મંગાવશે. એ તો કાકાને ખબર જ છે. કાકાએ મારું સપન જો કંઈ ગોઠવવું હોત તો ગોઠવી દીધું હોત, પણ એમને ક્યાં મને પરણાવો છે? અને તમે શું કામ મારી પરણવાની ચિંતા કરો છો? હા હું મારા મમ્મીની સેવા કરું ને તો એ ઘણું છે. મમ્મીની સેવા તમે કરો અને તમારી સેવા આખું ઘર કરે, તમે તો એવું જ ઈચ્છો છો ને? મા દીકરો માથે પડ્યા છો, સાચું કહું ને તો લગ્ન કરી લો. અને લગ્ન માટે કાકા જવાબદાર ન હોય ને, આપણું મોઢું સારું હોવું જોઈએ. તો ક્યાંક છોકરી જોવા જઈએ ને તો કોક હા પાડે. અરે એના લગ્ન હું કરવા ઓલો બીજી છોકરીને લાવશે ને તો એ દુઃખી થાય. આના લગ્ન કોક કરાવતું હોય ને તોય હું ના પાડી. આને આને જિંદગીમાં ગમે દીકરી આવે ને એ દુઃખી જ થાય, કારણ કે આનો જન્મ જ દુઃખ ભોગવા થયો છે બે મા દીકરાનો. છોડો ને પપ્પા, આવે કોની સાથે બહેસ કરો છો? આમનું તો કામ જ છે, ઘરમાં આવીને એક ઉંબાડિયું મૂકી દેશે ને એટલે આખું ઘર સરગ્યા કરશે. હવે આ વાત જોજો તમે ક્યાં ની ક્યાં પહોંચશે. હા હાંધા કરશે એની માને હાંધા કરશે સમજ્યા? પણ આમ જો અમે કઈ બીવી એવા નથી તમારા મા દીકરાથી. મારો ભાઈ હતો એ તો હોય જો, હવે એ તમને બે ને અમારા પનારે મૂકતો ગયો છે તો અમારે તો રાખવા જ પડશે ને, ક્યાં જવી? પણ તોય વળી રોપતો જો ભાઈ, રોપતો કેવો છે? હોય જ ને પપ્પા, મોટા બંગલામાં રહે છે ને એટલે આખા ગામમાં બતાવવું પડે કે નહીં કે હું મોટા બંગલામાં રહું છું, બંગલાનો માલિક છું. પણ એ ખબર નહીં હોય ને ગામને કે બંગલામાં તો કૂતરા જેટલી કિંમત કોઈ કરતું નથી. મા દીકરો માથે પડ્યા છો, આ જલ્દી નોકરી ધંધાનું કંઈ કરો અને છટકો અહીંયાથી. આ મગજ મારી રોજની મને નથી પોસાતી. અને આ બટકો રોટલો આપી સવીને એ કૂતરાની જેમ ખાધા કરો સમજ્યા? અને કૂતરાની જેમ અને અમારી એને વફાદારી રાખો. છોડો પપ્પા, એને જમવાનું બની ગયું છે, તમે જમી લો. એને શું કામ છે આખો દિવસ?
જ્યારે હોય ત્યારે વળી રોપ કરવો. બસ હવે બસ, આ હું માઇન્ડોસ બધું હવાર હવારમાં વહેલા ઉઠીને બધાની ઊંઘ બગાડવાની અને માળા લઈને બેહી જવાનું. પોતાને તો ઊંઘવું નથી ને બીજાને ઊંઘવા દેવા નથી. અમારી વાહે હું લોહી પીને પડ્યા છો, શાંતિ લેવા દો ને બીજાને. પણ મેં હું લોહી પીધા? હું તો બસ ચૂપચાપ જો મારા ભગવાનને યાદ કરું છું, માળા કરું છું. કંઈ કામ હતું? કામ હોય તો જ બોલાય તમારે, અરે નકર નહીં બોલવાનું. એક તો ઘરે અમારું અને બોલવું તો પહેલાં રજા લેવાની. ઘર તમારું ક્યાંથી? બે ભાઈઓનું ઘર. પણ મારા ઘરવાળા ગુજરી ગયા, એમાં મારો હું વાક? હા, એ વાતે તમારી સાચી છે. મારા જેઠ ઓફ થઈ ગયા, પછી રહ્યા તમે ને તમારો દીકરો. મા દીકરો બે માથે પડ્યાશો અમારા, મફતના રોટલા તોડો છો, કંઈક કામ ધંધો ગોતી લ્યો અને સવારથી સાંજ મજૂરીએ જતા રહ્યો, એટલે આ ઘરમાં મારા મફતના રોટલા ન તોડો. ના અર્ષા, હું મારો દીકરો મફતના રોટલા નથી તોડતા, મારો દીકરો કમાય છે. હો હો, બે રૂપિયા હું કમાઈને મને દેવ છો, એમાં તો હંભળાવાય મળ્યા? એનથી ડબલ તો ખાઈ જાવ છો મારો દીકરો બે થઈને. તમારા ખર્ચા જોયા બેના? અને ઉપર જતા ઘીના ડબલા આ વાઇટોમાં તમે ઢોળો છો અને નકલી માળા હું ફેરવા કરો છો. બીજો કોઈ કામ ધંધો તો છે નહીં. બે રૂપિયા નહીં, મારો દીકરો પૂરા 8000 કમાઈને લાવે છે. 8000માં તો તમે અમને ગણાવાય મળ્યા? તમે કહો છો મફતના રોટલા તોડો છો એટલે કહું છું. એના નસીબમાં હોય એટલું એ કમાય ને, ક્યાં જાય? આખો દી તો મહેનત કરે છે. હો હો, કેવું બોલતા આવડે. હા છે ને, રૂપિયો જ બોલાવે છે, મને ખબર છે તમારી. તમારે છે ને મારા ઘરમાં રહીને મારા જ રોટલા ખાઈને મારા જ ઘરનું ખોદવું છે. અમને ઊંસા નથી આવવા દેવા. તમને તો એવું જ છે કે મારી દેરાણી કોઈ દિવસ સુખી ન થવી જોઈએ. હું જેમ દુખી થાય એમ મારી દેરાણી દુખી થવી જોઈએ કા? હર્ષા, ક્યાર ની તું મંડાણી છો? મારું ઘર, મારું ઘર, આપણું ઘર બોલ ને. નથી આપણું ઘર, આ ઘર મારું છે. આ ઘર મારું છે એટલે હું મારું જ કહીશ. તમારોમાં કોઈ હક નથી. મારા જેઠ ગયા ને એની દવા પાછા અમે બહુ ખર્ચો કરી દીધો, જેથી કરીને અમારી વાહે એક રૂપિયો નથી વધ્યો. હવે આ ઘર છે હિતે ઉપરના પૈસા વ્યાજે લાવેલા છે, એ કોણ ચૂકવશે? હા અર્ષા, તારા જેઠ માંદા પડ્યા ને, હોસ્પિટલના 5-7 લાખ થયા હતા. પણ શું આપણી પાસે એટલું જ છે? 5-7 લાખ? આટલું મોટું ઘર છે તો એમાં તારા જેઠનો કંઈ મહેનત જ નહીં હોય, એનો કંઈ ભાગ જ ન નીકળે. ભાગ તો અડધો અડધ નીકળે. વાહ રે વાહ, અડધો ભાગ નીકળે, શેનો ભાગ, કેવો ભાગ? ભૂલી જાજો બધું, આમાં તમારો રત્તી ભરે ભાગ નથી. હારે દવાખાનાનો ખર્ચો જ એટલો હતો કે આ ભાગ કરતા વધારે તો ખાઈ ગયા અને ઉપર જતા વયા ગયા અમારી માથે તમને મૂકીને. હા બળતરાઓ બધી અમારે લઈને જીવવાનું, અમારે સુખેથી નહીં રહેવાનું, આખી જિંદગી ભર તમને હાચવવાના અમારે. અમે ખાધું છે અને ખાઈએ છીએ તો તમે બધાય ભૂખ્યા રહ્યો છે. આ ઘરમાં હું ને મારો દીકરો છીએ અને તમે બધા તો 5-6 જણા છો, તો તમે કોઈ ખાતા જ નથી. વાહ, અમે અમારી કમાણીનું ખાઈ છીએ. તમારા દેરને છે ને 35000 પગાર છે અને મારા દીકરાને 25000 પગાર છે. 50000 ઉપરની કમાણી મારા ઘરની છે, તમારા ઘરની? ઓહો, એમાં તો કહી દીધું મારો દીકરો 8000 પગાર લાવે છે. ઓહો, બહુ મોટી વાત કરી નાખી. એમાં તો જાણે લાખ રૂપિયાનો પગાર હોય એવી તો વાતો કરો છો. તો પછી 8000 રૂપિયા પગાર છે તો જતા રહ્યો ને બહાર ભાડે રહેવા જાઓ ને, ખબર પડે કે કેવા ખર્ચા લાગે છે. ઘરકારોમાં હું હું જોવે છે, મહિનો થાય તા કેટલું કરિયાણું જોવે છે. અરે તમારી વાંહે તો રોજ દીવા બત્તીમાં 1 કિલો ઘી મારું જતું રહેશે. 1 કિલો ઘી તો મારે મહિને ખાવામાં નથી જોતું. હર્ષા, ભગવાનને ઓળખીને વાત કરને. મારી વાટમાં 1 કિલો ઘી વહ્યું જાય છે? ના હર્ષા ના, ભગવાનને ઓળખ. અને તું તારી આવક ગણાવે છે 50000. 50000માં તમે 5 ખાવ અને 8000માં હું મારો દીકરો અને અમારા બેઉનો ખોરાક હાવ ઓછો છે. તમારા કરતાં તો ઓછો જ છે.
તમે અમારા જ ઘરમાં રહીને અમારો ખોરાક ગણાવો છો? ભાભી, થોડીક જીભ ઉપર લગામ આપો. મારા ઘરમાં મને સંભળાવવાનું બંધ કરી દો અને પાપણે પડવાનું બંધ કરો. આનો આનાથી મને કોઈ ફરક નહીં પડે. અને ઘરમાં રહેવું હોય ને તો મફતના રોટલા નહીં તોડાય, કંઈક મજૂરી કરો એટલે બે પૈસા ઘરમાં આવે, તમારો ખર્ચો જાય. ખર્ચા એક કામ કરને. હા, આજે તમારે એક કામ કરવાનું. બોલો બોલો. મારા દેરને કે અમે બેવ નોખા થઈ જાય, જતા રહીશું, પછી પાછા વળીને અહીંયા નહીં જોઈએ. પણ અમારો જે ભાગ નીકળે છે એ દઈ દો તો અમે એક ખોડું તો લઈ. બસ, ભાગ તમારો એકવાર નહીં હોવાર કીધું, નહીં મળે નહીં મળે ને નહીં મળે. એમાં તમારે દેરને કહેવાનું કોઈ જરૂર નથી. આ ઘરમાં હું કહું ને એમ જ થશે, એટલે ભાગની વાત નહીં જોતા. અને તમારે જવું હોય ને તો દરવાજા ખુલ્લા છે, નીકળી જાજો. અને મારી સામે લવારી નહીં કરતા, મોટા હોય તો ભલે રહ્યા. મજિયારાનો માલ કોઈને હૈદો નથી હર્ષા, તમને નહીં હદે. અમે તો બે આહુડા પાડીને વયા જાશું. ભગવાન જેવો ધણી છે. લે બેટા ધોર, દૂધ પી લે ને જલ્દી. મમ્મી, મન નથી પીવું, મન નથી ભાવતું દૂધ, ખબર તો છે તને. હવે લે ને, બહુ ગરમ છે, ફટાફટ પી લે. હમણાં તારી મોટી મમ્મી આવશે ને તો વળી પાછી જોઈ જશે, તો કહેશે કે હો એના દીકરાને દૂધ આપે ને મારા દીકરાને ચા લે. ની તું શું કામ બીવે છે એટલી બધી મોટી મમ્મી? મોટી મમ્મી કરે છે તો છે, ગરમ સી કાઢને એને ઘરમાંથી બહાર. એનાથી કોણ બીવે? હવે ઘરમાંથી તો ઘણા બહાર કાઢવા છે, પણ જવા જોઈએ ને કેમ કાઢવાય નથી સમજાતું. કરે કઈક, તું ચિંતા ના કર. એ લોકો છે ને મધમાખીની જેમ ચોંટી રહ્યા છે, એને મૂળથી ઉખાડવા પડશે. સાચી વાત છે, કઈક તો કરવું જોઈએ. ક્યાંક ઘરમાંથી જાય, મહા દીકરો બે માથે પડ્યા છે, મફતના રોટલા તોડીશ, કમાણી તો કાંઈ આપી નથી અને 8000 પગાર આપે. એમાં તો મોટી મમ્મી કેટલું સંભળાવતી હતી મને, હવારે હવાર હવારમાં મગજમારી કરી મારી આરે. હા તો પણ તને સંભળાવે તો તને ક્યાં નથી આવડતું બોલતા? બોલવાનું ને કે એક તો મફતના રોટલા તોડો છો ને આટલું બધું બકબકશાના કરો છો. કીધું મેં, હું કાંઈ થોડી બોલવામાં બાકી રાખું, પણ નહીં તો એને તો કાંઈ ફેર નહીં પડે. એ ઘરમાંથી બહાર જાય ને એવું મને નથી લાગતું. તું કંઈક વિચાર, કંઈક કર, નકર આ ઘરમાં ઘરમાં રહેશે ને ઉપર જતા ઘરે એનું લઈ જાય છે ને આપણા ભાગમાં કંઈ નહીં આવવા દે. ઉપર જતા કહેતા હતા મને મારો હિસ્સો આપી દો એટલે હું બહાર જતી રહું. લે, આટલા દવાખાનામાં આપણે રૂપિયા નાખ્યા ને છતાંય એને અડધો ભાગ જોતો હમાં આવે છે, હું તેને અડધો ભાગ આપો? તો તારે કહેવાય ને કે તમારા પતિ બીમાર પડ્યા ને ત્યારે હિસ્સા કરતાં વધારાનો ખર્ચો કર્યો છે અમે, તો એ નહીં ગણવાના? અમે કંઈ મફત ખર્ચો કર્યો છે? કીધું મેં, રૂપિયા બહારથી લાવીને મારા જેઠની અમે દવા કરાવી છે, વ્યાજના રૂપિયા હજી દેવાના બાકી છે, કોણ દેશે? ને મેં કીધું કે તમારા દેરનો પગાર 35000 છે ને મારા દીકરાનો 25000 પગાર, અને તો એના એના દીકરાનો 8000 રૂપિયા પગાર ગણાવવા માંડ્યા. હો હો, અમે મા દીકરો છીએ, અમે એટલું મારો દીકરો કમાઈશ તો તને ભારે પડીશ. લે 8000, અને 8000 ત્રણ મહિનામાં એક જ વાર આવે છે, 4000 નોકરીઓ બદલે છે એક એક મહિનામાં. રખડું છે હાવ, ગમે એમ તોય મોટા પપ્પા એવા જ હતા ને, ક્યાં કોઈ દી કાયમ હશે. હામનામાં દવામાં વયું ગયું બધું, હતું તોય કાંઈ રાખ્યું નહીં, અને હારે લેતા ગયા, વાહે વાહે આપણને હેરાન કરતા ગયા, લેણું કરીને ગયા છે, હવે બધું ભર્યા કરો, વાહેવાળાને તો હેરાન થવાનું ને. સાચી વાત છે, જો મમ્મી મોટા પપ્પાની આવડી મોટી બીમારી ના આવી હોત ને તો આપણે આના કરતા ક્યાંય ઉપર હોત. પણ ઠીક છે, હવે ઉલટાનું એ લોકોએ આપણો આભાર માનવો જોઈએ કે આપણે મોટા પપ્પા પાછળ આટલું બધું કર્યું. એ લોકો સંભળાવી શાના જાય છે આપણને? એને તો બસ એમ છે કે અમે છીએ એટલે જ આ ઘર છે ને એટલે જ આપણે છીએ. ને પાછા મને કે તમારા 50000 પગારમાં તમે 5 જણા છો અને અમે 8000 પગારમાં બે મા દીકરો છીએ. લે, એ આપણા ઘરમાં આપણને ગણાવીને જાય એવી તો ઓકાત એની, અને એટલો જીબડો હાલે ને એટલા તો આંસુડા પાડે, જાણે કોકને એમ થાય કે આના ઘરમાં તો દેરાણી એને કેટલી હેરાન કરતી છે. ઓહો, એવા રોવે એવા રોવે, કોક જોઈ ગયા હોય ને તો આપણી તો આભરું વહી જાય. અરે પણ તારે કેવું છે ને મમ્મી, તમારે 8000 લઈને જતા રહો ને તમે, મા દીકરો કરો જે કરવું હોય. કીધું મેં જાઓ ઘરની બહાર, ભાડા ભરીને દો, ખબર પડે તો કે પેલા મને મારો ભાગ આપો. લે બોલ, આ તો ભાગ ઉપર આવીને ઉભા રહ્યા, મિલકતમાં અડધી કિંમત જોઈએ છે ને. હા તો પણ ભાગ આપીએ ને અમે, પેલા મારા પૈસા આપી દો જે અમે મોટા પપ્પા પાછળ ખર્ચ્યા. બોલું આપતા તા કાંઈ આપે એમ નથી. શાનો ભાગ જોઈએ છે બીજો? ને કઈ તું ચિંતા ના કર, પપ્પા આવે એટલે હું વાત કરું છું, અને આદિનો અને મોટા મમ્મીનો નિકાલ તો કરવો જ પડશે. ગમે એમ કરીને ઘરમાંથી તો બહાર કાઢવા જ પડશે.
હા ઘર કરી ગયા છે, ઘરમાંથી બહાર ન જાઉં. મેં કીધું કંઈક મજૂરી કરો અને ઘરમાં 2 રૂપિયા લાવો તો જ આ ઘરમાં રહેવા મળશે, નકર નહીં રહેવા મળે. હું ક્યાં જાઉં, માં દીકરો કમાશે આમ તેમ કેટલાય ઉગાવેલા. બાપરે, અને તો મારા તારા મોટા પપ્પાએ કેમ જેલ્યા હશે. આની હારે તો મારે રહેવું બહુ મુશ્કેલ છે બેટા. મારાથી હવે કામ થતું નથી. અને તારી બેન, અને આ તારી બેન તો કોલેજ જતી રહે, તો એનું કામ હોય, તારું કામ, તારા પપ્પાનું ઉપર જતા બે મહા દીકરાનું બધું મારે એકલીન કરવાનું. અને કામ વળી હોય ને એવી થઈ ગઈ સુગરમાં. જો મમ્મી તારાથી થાય ને એટલું કામ કરવાનું, બાકી છોડી દેવાનું મોટી મમ્મી પર. કરશે આ ફળી. કાઈ કરતા નથી, કાઈ નથી કરતા. હોરમાં વેલા ઉઠે ને આમ, અમુકના વેલા ઉઠી અને બીજાની ઊંઘો બગાડે છે અને માળા લઈને બેસી જાય. ખબર નહીં કે દિવસે આનામાંથી છુટકારો મળશે. આ ભગવાને મારા માથે પાડ્યા છે બધાને. થઈ જશે મમ્મી, ચિંતા ના કર. કઈક ને કઈક સોલ્યુશન લાવશું આપણે. સારું, તો ઓફિસ જતો રહેજે, મારું કામ બતાવું. હા મમ્મી. પ્રદીપ, તારે તો આખો દિવસ કામ જ ખૂટતું નથી. હા, મારે 3 વાગ્યા સુધી હોય, તને ખબર છે આ શું કામ. એ વાત એ સાચી. આ માર્કેટ વાળા જે પણ હોય ને, એ 3 વાગ્યા સુધી જ કામ કરે, પછી તો કઈ કામ હોય નહીં. ક્યારેક છે ને આરામથી બેસી જાવ, કારણ કે ક્યારેક સુઈ જાવ. હા, મને પણ તું શીખવાડ ને. તું મને હંમેશા ના પાડે છે કે આ તારા લાયક નથી, આમાં તું કઈ ના કરી શકે. આ તું તો કમાઈ છે આમાંથી. પેલા પૈસા રોકવા પડે. તારા ભાઈ આપશે પૈસા? ઈ કે ના, આ પૈસા હું ધીમે ધીમે ભેગા કરીને પછી તને કહીશ, ત્યારે મને શીખવાડી દેજે. હા ને, શું થયું, નુકસાન ની ગઈ? એ તો જાતી હોય ને, 5000 ની ગઈ છે. હા, તને તો 5000 થી કઈ ફરક જ નથી પડતો. અહીંયા તો કરવા વાળું કોઈ હોય ને એટલે હું કરું જ નહીં. આજ તું આવીને બેસી ગયો એટલે ઓળે ચાલુ રાખું. હા, લ્યો તમારું પેપર વર્ક. શું તે બોલ, શું વાત છે? કઈ છે નહીં, આ ઘરમાં તો તને ખબર જ છે ને, અમારો અવાજ તો અહીંયા બહાર સુધી સંભળાતો જ હોય છે. તું યાર નોકરી ગોતી લઈને તારી એક ની એક જ હોય ફિલ્મ રોય. અરે ગોતું જ છું ને, મારા લાયક કોઈ નોકરી મને મળે તો થાય ને. હવે નોકરી સારી હોય તો પગાર ઓછો હોય, અને પગાર સારો હોય તો નોકરીમાં કઈ લેવાનું ના હોય. જો નોકરી આપણા લાયક ન હોય, આપણે નોકરીને લાયક થવું પડે. સમજો તું? બધું સમજું છું. અને તને તો મારી પરિસ્થિતિ ખબર છે ને, મારા કાકાનો સ્વભાવ, મારા કાકાના છોકરાનો સ્વભાવ, એ આખા ફેમિલીનો સ્વભાવ કેવો છે. હું અને મારી માં અમે બંને કેમ રહીએ છીએ ને, મારું મન જાણે. હું કહું, તારા કાકાનો બિઝનેસ તો બહુ સારો છે, અને એનો છોકરો ધવલ, બે હારા ધંધે છે, એમાં કેને ક્યાંક છોડાવી દે. એ લોકો કાંઈ ધ્યાન ન દે. હાદી, કેમ અહીંયા બેઠો છે તું? તો શું કરું, આ પ્રદીપને મળવા માટે આવ્યો હતો. અને એમ પણ આ ઘરમાં રહેવું એ તો કોઈને ગમતું નથી, ખાસ કરીને તારી પત્નીને. આ તો ક્યાંથી ગમે, તારે કંઈ કામ ધંધો કરવો નથી. મહિનામાં 3-3 નોકરીઓ બદલવી છે. કંઈ વ્યવસ્થિત ધંધે લાગે ને તો બધાને ગમે. અરે ભાઈ સાહેબ, આ તમે ભણેલા ગણેલા છો વધારે. હા, તમારી જેટલું હું ભણ્યો નથી એટલે મને તમારી જેવી નોકરી ન મળે કે જ્યાં એક જગ્યાએ હું સેટ થઈ જાઉં. હા તો એમાં કંઈ અમારો થોડો વાક છે, તું નથી ભણ્યો ને. ભણું જોઈએ ને, કોને ના પાડી હતી? હા, એ તો પૂછી લે કાકાને, કે કાકા મને કેટલું ભણાવવા માંગતા હતા. અરે ધવલ, હું શું કહું છું, તમારે બિઝનેસ સારો છે તેને ક્યાંક લગાડી જો ને તમારી ભેગો. પ્રદીપ, કામ કરવા માટે છે ને મન ચોંટાડીને કામ કરવું પડે, હા ને, અને એક જગ્યાએ ટકવું પડે. તને ખબર છે ને, તું કેટલા વર્ષથી એક ને એક જોબ પર છે, મને કે. મારું તો વાત અલગ જ છે, પણ આ તમારી ઘરે રોજ ઝઘડા આલે છે ને એટલે હું તો એકનો એક છું, મારે કઈ ઉપાધિ. કોની સાથે શું કામ વાત કરે છે? હા, આ લોકો મને નોકરી પર લગાડશે એમ? અરે વાત વાતમાં મેનાટોણા મારશે મને. અને કાકા સાથે શરૂઆતમાં હું ગયો હતો, કાકાએ કંઈ બાકી નથી મૂક્યું મને કહેવામાં. બધાની સામે મારી ઇજ્જત કાઢી નાખતા હતા. જો ભાઈ, કામમાં પ્રોબ્લેમ આવે ને તો બધા જ કહે, એ કાકા હોય કે બાપા હોય કે ગમે તે હોય, આપણો બોસ હોય ને એ ઓલવેઝ આપણને બોલતો જ હોય છે, એટલે થોડું ઘણું આપણામાં સહન કરવાની તાકાત રાખવી પડે. પ્રદીપ, હું કંઈ ખોટું બોલ્યો? ના દીજો, એમ થોડુંક તારે ધ્યાન રાખવું તો પડે. હો આદિ, કેમ જો તું પછી ન્યા કાકા છે એમ ન હાલે, પછી કંપનીમાં ઓફિસમાં જે કંઈ કામ થતું હોય ને એ થોડુંક ધ્યાન રાખીને મન દઈને કામ કરવું. હું તો મન દઈને જ કામ કરતો હતો, અને મારી કંપની છે, મારું કામ છે, એવી રીતે જ કામ કરતો હતો. પણ છતાં પણ લોકોને વાંક ગોતવા હોય ને તો ગમે ત્યાંથી ગોતી લે. એવું નથી હોતું, આપણે જો મન દઈને કામ કરતા હોઈએ ને તો બધાને ગમતા જોઈએ છે. અમે પણ કરીએ જ છીએ ને, ક્યાં નથી કરતા. આ પ્રદીપ કરે છે, પ્રદીપને કોઈએ કંઈ કીધું છે? ના,
કેમ કે ધ્યાન દઈને કામ કરે છે, પણ આપણું તો ધ્યાન ભટકતું હોય છે અહીંયા, પણ ખબર નહીં મનથી ક્યાં ક્યાં ભટકો છો તમે, કેવી રીતના નોકરી કરો છો તમને જ ખબર. સહારા બનવાના નાટક રહેવા દો ને, એમ પણ પ્રદીપને બધી જ ખબર છે આપણા ઘરની, કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. અમે માં દીકરો તમને લોકોને નથી ગમતા એ બધાને ખબર છે, આખી સોસાયટીને ખબર છે. એમાં કંઈ નવાઈની વાત નથી કે તું પ્રદીપ સામે સારી સારી વાતો કરે છે. ભાઈ પ્રદીપ સામે સારી વાતો કરીને મારે કંઈ એની પાસે લઈ નથી લેવાનું, હા ને? અને નથી ગમતાને ગમતાને શું છે, તમને એટલો બધો પ્રોબ્લેમ હોય તો નીકળો ને ઘરમાંથી, તમને કંઈ અમે ડામ નથી આપતા. આવી રીતના થોડું કહેવાય ભલામણા, તારે અત્યારે તારા બાપુજી નથી, આ માં દીકરો એકલા રહે છે તો હાવ એવું. અરે યાર પ્રદીપ, રાખતા આટલું સાથે રાખતા આટલું ધ્યાન રાખતા આવું બોલે તારી સામે, એટલે એના મનમાં સમજે શું છે? સાંભળ્યું, હાથ બાકી હતું અને આવું તો રોજનું થયું. એ તો તમે લોકો કાઢવા કરશો ને, છતાં પણ અમે ઘર મૂકીને જશું નહીં એમ. હા, જ્યારે અમે લોકો સામેથી વિચારશું ત્યારે અમે નક્કી કરીને કહેશું. તો પણ વિચારો ને, જેમ નોકરીઓ બદલે છે એમ વિચારો શા માટે બદલે છે? એક વિચાર કરીને નીકળી જાઓ ને, શા માટે આટલું બધું ખેંચો છો? ખબર પડવી જોઈએ ને કે આપણે સામેવાળા નડીએ છે. હા ચાલો પ્રદીપ, તારું કામ બતાવો. ભાઈ સાહેબને કંઈ કામ હશે હું જાઉં. આછેને પ્રદીપ, બધા તારી સામે સારા બનવાના નાટક કરે છે. બાકી તું અમારા ઘરમાં રહેતો ને તો તમને તને ખબર પડે પ્રદીપ. ધવલ, હું તમારા આખા ઘરને ઓળખું છું, એટલે તું આ તો એ બેઠો હતો એટલે મારે તને બધો હું કહ્યું. બાકી તમે કઈ કોઈ ઓછો મૂકો એમ છો નહીં, તમારે સુધારવાની જરૂર છે સમજો. પ્રદીપ એવું નથી, જો કામમાં પ્રોબ્લેમ થાય ને તો ગમે તેને ગુસ્સો આવે, બરાબર? તને મારા બાપાનો મગજ ખબર છે, એ મને ખકડે નાખતા હોય છે યાર, તો હું શું કહું બોલ. કઈ નહીં, તમારા ઘરની મેટર છે તમે બતાવો. આજ મારે તમે આવ્યા ને મારે વચ્ચે માર્કેટ બંધ કરવું છે. ઠીક છે સારું, ચાલ હું તને લેવા આવ્યો તો આપણે જવાનું છે. તબિયત નથી સારી? ના ના, સારી છે. તો પછી કેમ સુતા છો? બસ એમ જ. બોલ ને બેટા. મમ્મી, એક વાત કહું. કેને બેટા? આપણે કઈ બીજે રહેવા જતા રહીએ તો? બીજે રહેવા? તને કેમ આવો વિચાર આવ્યો? શું થયું? થયું કંઈ નથી, પણ એમ જ પપ્પાના ગયા પછી આ ઘરમાં મન નથી લાગતું. હંમેશા એમની યાદ આવ્યા કરે છે અને થાય છે કે આ ઘરમાં કોઈ આપણું નથી. સાચું કહું, આ વિચાર મને ઘણા વખતથી હતો. મને પણ આ ઘરમાં નથી ગમતું. એવું લાગે છે કે આ બધાની પાસે આપણે બંને પારકા થઈ ગયા છીએ. આપણને જોઈને કોઈના મોઢા પર હાસ્ય નથી આવતું, કોઈ સારી વાતો નથી આવતી, અને ખબર નહીં કેમ ઓશિયાળું હોય ને એવું લાગે છે. હા, તમારી અને મારી બંનેની કિસ્મત સરખી છે. આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આપણી સાથે આવું થશે. તમે જુઓ ને, હું આટ આટલી નોકરી કરવા છતાં પણ નોકરીમાં સેટ નથી થતો, ને જ્યાં નોકરી કરું છું ત્યાં પગાર નથી. આટલા ઓછા પગારમાં કામ કરું છું અને ઘરમાં મારું કોઈ માન જ નથી. દુનિયાનો નિયમ છે કે જે વધારે લાવે એની કદર હોય. અને હા, જવા દે, એક કહેવત છે ને, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. પણ દરેકના જીવનમાં એક દસકો આવે છે સોનાનો સુરત લઈને. હા તો બેટા, તારા જીવનમાં પણ છે જ, થોડીક વાર લાગશે, હજી સૂરજ ઉગવાને વાર છે.
હજી અંધારું છે, આવશે. જો હું એટલું ઈચ્છું છું કે આપણે આ ઘરમાંથી જતા રહીએ, કંઈ બીજે રહી લેશું. તમે શું કહો છો? એક કામ કરું, તું કહેતો હોય તો ઘરમાં વાત નાખો કે અમારા ભાગનો ભાગ અમને આપી દો. અમે મા દીકરો અહીંયાથી જતા રહીશું. તમને લાગે છે કાકા માનશે? કાકા ક્યારે ભાગ નહીં આપે. ખબર છે, કહેવામાં શું જાય છે. એ પહેલાં પણ તમે કહી ચૂક્યા છો અને માગી ચૂક્યા છો. હા, જવાબ તમને ખબર હોવા છતાં પણ તમે પાછા પૂછવા જશો તો ક્યાં જશું આપણે બે અને ક્યાં રહેશું? આપણે એમની પાસે થોડા ઘણા પૈસા માગીને નીકળી જશું ને, તો એ સંભળાવશે કે પૈસા લઈને ગયા. અને બીજી વાત, મને ખબર છે તું મને બીજે ક્યાંય કામ કરવા નહીં જવા દઈ, અને તારા પગારમાં આપણા બંનેનું ગાડું નહીં ચાલે. તો પછી આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી બચતો. આ ઘરમાં જ રહેવું પડશે આપણે. ના, હજી એકવાર હું તારા કાકાને પૂછી જોઈશ કે મારે અને આદિને જુદા રહેવું છે તો અમારો ભાગ આપી દો. અરે જે આપે તે લઈને નીકળી જશું, ઉપરવાળો ધણી. અને બીજી એક વાત, સમયથી પહેલાં અને નસીબથી વધારે ક્યારેય કોઈને મળતું નથી, અને મજિયારાનો માલ જે ખાય છે ને એ બરબાદ થઈ જાય છે. એટલે જે પણ કંઈક આપે ને એ લઈને આપણે નીકળી જશું. એ મારે ને તારે જોઈએ શું? એક છત અને તારા પગારમાં આપણા બંનેનો રોટલો તો નીકળી જ જશે. હા, સાચી વાત છે તમારી. આ બધી વાત છોડો, મેં તો તમને પણ ઉદાસ કરી દીધા. હું શું કહેતો હતો કે હા, તમને ખબર છે, હા, મારો એક મિત્ર હતો રાહુલ. હા, એ મળ્યો હતો મને આટલા વર્ષો પછી, હમણાં ભેગો થયો. બધું પૂછતો હતો મને અને કહેતો હતો કે આ તારા મમ્મી પેલા ગુલાબજાંબુન જે બનાવતા ને એ ખાવાનું મન થયું છે. મેં કહ્યું મન થયું હોય તો ઘરે આવજે, ફરી પાછા મારા મમ્મી બનાવી દેશે ગુલાબજાંબુ. અને હજી પણ આ વર્ષો થઈ ગયા છતાં સ્વાદ એવો ને એવો જ છે. તારા દોસ્તારને બોલાવજે, હું એને ગુલાબજાંબુ ખવડાવીશ. ચા, મારા માટે થોડુંક પાણી લાવશે? હા. અરે ગાંડા, તને શું લાગે છે ગુલાબજાંબુની વાત કરીને તું મને હસાવી શકીશ એમ? ના બેટા, ના, હું એ વાત નથી ભૂલી. હજી મારે તારા કાકા પાસે તો જવું જ પડશે. મમ્મી, આ ડોશી છે ક્યાં? ક્યારની બૂમો પાડી રહી છું, પણ એક વખત મને જવાબ ન ભર્યો કે હા હું અહીંયા ગુડાણી છું એમ. એ બૂમ પાડે ન આવે ને તેનો સોટલો પકડી લે લવાય, ખબર પડે એને કે બૂમ કોણ પાડે છે ને કોણ મને બોલાવે છે. હાલ હું જડ જાઉં એમ. એક આ ડોશી અને એક આનો છોકરો કોઈ નોકરી ધંધામાં સેટ થતો નથી, નથી ક્યાંય જઈને ઘરગી જતો કે બાયડી આવે ને તો મારે ઓછા કામ કરવા પડે. એને હું ફેર પડે છે, મફતના રોટલા મળે છે, એક ફૂવા ઓડો મળે છે અને ટાઈમે તૈયાર ખાવા મળે છે, પછી હું લેવાની જાય. અને આમ પણ આને છોકરી આપે એ કોણ? ગમે આ માગું લઈને જઈએ ને તો બધા નાચ પાડી દે છે કે આ છોકરો અમારે નહીં ચાલે, ભમરાડો છે એક નંબરનો. એને કોણ સોડી આપતું તું? હાલે તો પગ આમ આમ થઈ જાય, એમાં એની માં તો કે મારો દીકરો 8000 પગાર લાવે, 8000 એને એકનો ખર્ચો નીકળે એમ નથી, એટલી તો એની દવા ચાલુ છે. એનો બાપ મરતો ગયો અને વાહે બધું મેલતો ગયો, લેણું આપણે ભરવાનો, ઉપરથી આ માં દીકરા બેનો માસો આપણે ઝેલવાનો, આપણે એને હાસવાના. પણ ભૂલ તમારે એને પપ્પાની જ છે ને, જ્યારે મોટા પપ્પા ગયા ને ત્યારે બધું નોખું કરી નાખવાનું હતું, ધક્કા મારીને ઘરની બહાર કાઢવાના હતા, પણ ત્યારે તમે લોકોએ દયા ખાધી હશે એટલે આજે ભોગવવું પડે છે. હા, દુનિયાની શરમે અમારે એને રાખવા પડે છે, કઈક આ દુનિયા અને આ સમાજના લોકો આપણી પર થૂથું ન કરી છે ને, એટલા માટે દુનિયા આ લોકોને કાઢવામાં તો આમ લાગે, જરાય વાર ન લાગે મને, એક ધક્કો મારું તો ઘરની બહાર નીકળી જાય, પણ નહીં. હા ને હું કરું, મારે તારા સસરા છે ને એના લીધે મારે થોડાક હું વાત કરું છું, આવા દે ની બેટા.
મમ્મી દુનિયા સમાજ થોડી કઈ ઘરે મદદ કરવા આવશે કે ચલો અમે વાસણ ઉટકી દઈએ, ચલો અમે કપડાં ધોઈ નાખીએ, એ બધું તો મારે કરવું પડે છે ને. એટલે આ મારી બળતરા તમને કહી રહી છું કે કાં તો જલ્દી એના લગ્ન કરો અને કાં તો નોખા કરો એ લોકોને. હું કાલે જ વાત કરતી હતી ધવલને કે હવે આનો કંઈક નિકાલ કર બેટા, અને હું તો હાવ થાકી ગઈ છું, અને તું તારી તો મને ખબર જ છે બેટા, ત્રણ ટાઈમ રસોઈ તારા ઉપર આવે છે ને ઘરનું કામ બધું મારા ઉપર આવે છે, અને મહારાણીને તો બેઠા બેઠા માળા કરવી છે બસ, બીજું તો કાંઈ છે નહીં. અરે મેં એમ કીધું કે બહાર જઈને મજૂરી કરો, બે પૈસા ઘરમાં આવે. ઓહો મારો છોકરો 8000 પગાર લાવે છે, લ્યો ઈ ગણાઈ દીધો બોલ. એને કયો સારી ઘરવાળી મળશે ને તો 8000 તો પાર્લરમાં વયા જશે, ખાવાનું શું કંટોલા. સાચી વાત છે હ, હેમાય તોતડો પાસો બોલે તો કઈ સમજાય એની આપણને, હે ને. કેટી કેટી એમ કરતો કરતો આવે પાસો, કાલી નો થાય એની માને કેતો હોય તો કે રોટલી શાક આપો તૈયાર હોય તો, દાળ ભાત ને ભૂંગળા ને બધું જોવે પાછું, એવું થોડુંક છે આનો શાક રોટલી છે ખાઈ લઈએ, મસાલેદાર જોવે, હં તારી બેડી તારી માને કે સારું બનાવી બનાવી ખવડાવે, એક તો મફત નો માથે પડ્યો છે ને. આપણા નસીબ જ ભમરાડા હોય તો શું કરી લઈએ. હવે આપણે છે ને આનો કંઈક રસ્તો તો કરવો જ પડશે મમ્મી, આ પપ્પા અને ધવલ તો બોલી નહીં શકે, પણ જે દિવસે મારું મગજ ખરાબ થયું ને એ દિવસે હું ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ, પછી સમાજને જે કરવું હોય ને એ કર્યા કર. તું કોઈનો વિચાર ન કર, તું તાર હું તારી હારે છું, બોલવાનું ચાલુ કર દે, પછી જોઈશે શું થાય, જે થાવું હોય થાય જોયું જાય. નકટા છે નકટા મમ્મી, ગમે તેટલું બોલો ને તો પણ એમને કઈ ફરક પડતો જ નથી ને. અરે હું તો કેટલું કેટલું ખરાબ બોલું છું એ લોકોને, ડોસી સાંભળતી હોય ને તો પણ હું જેમ તેમ બોલ્યા કરું, પણ આ નકટા કહી ને મમ્મી એ લોકોનું નાક વાઢીએ ને એવું પાછું ઉગી જાય. કોઈ ફરક નથી પડે, વરહળમાં કાલે મારે રે બબાલ થઈ, દી ઉગે ને બાંધવાનું થાય છે આ ઘરમાંથી જાય ને તો હું તો એમ કહું ભગવાન ગંગા નાવ. સાચી વાત છે તમારી, કંટાળો તો મને પણ પૂરેપૂરો આવી ગયો છે ને, પણ હવે શું કરીએ. મમ્મી હું થોડા દિવસ મારા પપ્પાના ઘરે જઈ આવું. પપ્પાના ઘરે શું જાઉં, તમને શું ફેર પડી જાય મમ્મી, હું થાકી જાઉં છું આખો દિવસ. મીરા એક દિવસ હોય તો બરાબર છે, 10 દિવસ મારે બધું દોડવાનું, ફક્ત વિચાર કર. હા પેલી ગુડી એને કોલેજ જવાનું બધું ટાઈમે મારાથી ન થાય બેટા, એક દિવસ જઈને આવતી રહેજે ને બેટા. મમ્મી જવું જ નથી હા, કારણ કે એક દિવસ જાઉં ને પાછી આવું ને તો ઉલટાનું થાકી જવાય મને, એની કરતાં બેટર કે આ મા દીકરો ઘરની બહાર નીકળશે ને પછી એક મહિનો જઈ આવીશ, પછી તો જવા દેશો ને. અરે પછી તો એક મહિનો નહીં 2 મહિના રોકાજે, પણ તું કંઈક એવું કર કે મા દીકરો ઘર છોડીને બહાર જતા રહી બસ. કેટલા ખુશ થાવ છો નહીં મમ્મી, આ વિચાર કરીને આટલા ખુશ થાવ છો તો તમે એ વિચાર કરો કે લોકો ઘરની બહાર નીકળશે પછી કેટલા ખુશ થશું આપણે. અરે વાહ, તો પછી તો હું તારે પાર્લરમાં આવી. પાર્લરમાં તો ત્યારે આવશો ને જ્યારે કામ પછી. ટીવી સાફ કરો, રસોઈ બનાવો હા મમ્મી.